Now, question number 36 to 41, એટલે કે 36 થી 41, 6 પ્રશ્ન છે, 6 માર્ક્સ છે. એ ક્વેશ્ચન્સની અંદર શું છે તો ઇન્સ્ટ્રક્શન વાંચીએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીં ડાયલોગ આપેલો છે, બે વ્યક્તિ છે, બે વ્યક્તિ બોલે છે. હવે એ જે વ્યક્તિ છે એમાં કોઈ વ્યક્તિનું વાક્ય અધૂરું હશે, કાં તો એક વ્યક્તિએ એક જે ડાયલોગમાં બોલ્યો છે તેના રિસ્પોન્સમાં સામે બીજી વ્યક્તિ બોલે છે તે નહીં હોય, કાં તો પેલી વ્યક્તિનો ડાયલોગ નહીં હોય અને રિસ્પોન્સ આપેલો હશે, તો ત્યાં કંઈક ખૂટે છે, ઇનકમ્પ્લીટ છે, અધૂરું છે. તે અધૂરું તે પૂર્ણ કરવાનું છે. પાછું પૂર્ણ કરવા માટે અહીં સરળતા એ છે કે ઇન બ્રેકેટ ફંક્શન આપી દે છે, તેથી સાવ ઇઝી ગોઈંગ આન્સર હોય છે આનો. પહેલો ક્વેશ્ચન છે, સુભાષ સહી સુભાષ કહે છે, વેન વિલ યુ ગો ટુ દિલ્હી. હવે સુભાષ જે ક્વેશ્ચન કરે છે તેના રિસ્પોન્સમાં પરેશ જવાબ આપે છે, પરંતુ પરેશનો જવાબ અહીં આપેલો નથી. ઇન બ્રેકેટ એક ઇન્સ્ટ્રક્શન આપી દીધી કે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે ટાઈમ નિશ્ચિત કરો. તો એનો જ રિસ્પોન્સ જે શુભ બોલે છે તેનો રિસ્પોન્સ પરેશ આપે છે, તે પરેશના રિસ્પોન્સમાં ટાઈમ છે તે સ્પેસિફાઈ થવો જોઈએ. હવે ચાર ઓપ્શન છે, એ ચાર ઓપ્શન છે તેમાંથી પહેલું છે આઈ લાઈક ટુ ગો ટુ દિલ્હી, મને દિલ્હી જવું ગમે છે, તો એ તો કંઈ ટાઈમ સ્પેસિફાઈ નથી થયો. આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ દિલ્હી, મને દિલ્હી જવું નથી ગમતું, એમાં પણ કોઈ ટાઈમ સ્પેસિફાઈ નથી થયો. આઈ વિલ ગો ટુ દિલ્હી એટ 6 PM, હું 6 વાગે સાંજે દિલ્હી જઈશ. તો અહીં સમય છે તે સ્પેસિફાઈ થાય છે. જ્યારે ડી માય ફાધર વિલ ગો ટુ દિલ્હી, મારા ફાધર મારા પિતાજી છે તે દિલ્હી જવાના છે. તો આ ચાર ઓપ્શનમાં આપણો જે જવાબ છે ડી, સોરી સી, તે આપેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે સમયને ચોક્કસ કરે છે, યાને કે ટાઈમને સ્પેસિફાઈ કરે છે. તેથી 36નો આન્સર થયો સી. હવે 37, વિજય સેઝ, વિજય કહે છે, અનિલ હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ ... મતલબ કે ત્યાં એ સેન્ટેન્સ અધૂરું રાખ્યું છે અને એનો જે રિસ્પોન્સ છે રુદ્ર એવો આપે છે કે નો, આઈ ડોન્ટ ગો ટુ ધેર, આઈ ડોન્ટ ગો ધેર, હું ત્યાં જતો નથી, એટલે કે હું તાજમહલ જતો નથી. હવે વિજયનો જે સેન્ટેન્સ છે, અનિલ હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ, બરાબર. હવે એ અનિલ છે, અહીંયા રુદ્ર છે, તો સમજી શકાય કે માઇનોર પેલી ચેન્જીસ લાવવાની છે. અહીંયા રુદ્ર, રુદ્ર હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ, ઓકે. હવે શું કરવાનું છે તો કે જે અનિલ વિજયનું સેન્ટેન્સ છે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કરવાનું છે, યાને કે તાજમહલ જે પ્લેસ છે તેને વધારે ડિસ્ક્રાઇબ કરતું વાક્ય એણે પુટ કરવાનું છે. તો પહેલું છે, હુ ઇઝ બિલ્ટ બાય શાહજહાં. હવે બાળકો, હુ છે તે વ્યક્તિ માટે ઉપયોગમાં આવે, બરાબર. જ્યારે પ્લેસ છે તે નાન્યતર જાતિ ઇટ, બરાબર, ઇટ છે, તેથી એમાં એ નહીં આવે. વિચ વોઝ બિલ્ટ બાય શાહજહાં લાગશે, શા માટે, તો કે વાક્ય આખું છે, હેવ યુ એવર બિલ્ટ એવર વિઝિટેડ ધ તાજમહલ વિચ વોઝ બિલ્ટ બાય શાહજહાં. શાહજહાં દ્વારા બાંધકામ કરવામાં આવેલો જે તાજમહલ છે એની તે ક્યારેય મુલાકાત લીધી છે? તો અહીં સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. સીમાં શું પ્રોબ્લેમ? તો કે વેન વોઝ ઇટ બિલ્ટ, એ તો ક્વેશ્ચન થઈ ગયો. તે ક્યારે તાજમહલની મુલાકાત લીધી છે? તે ક્યારે નિર્માણ પામ્યો હતો? નહીં બેસે. વિચ ઇઝ નોટ ધેર, હવે હું આ જો ડી મૂકું તો વાક્ય કેવું બને? અનિલ હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ વિચ ઇઝ નોટ ધેર. અનિલ, તે ક્યારેય તાજમહલની મુલાકાત લીધી છે કે જે ત્યાં નથી? તો તાજમહલ ગયો ક્યાં? તો આનો પ્રોપર આન્સર છે તે બી છે. એટલે વિજય સેઝ, અનિલ હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ વિચ વોઝ બિલ્ડ બાય શાહજહાં? વિજયથી કહે છે કે તે ક્યારેય શાહજહાં દ્વારા નિર્મિત થયેલો તાજમહલ છે એની મુલાકાત લીધી છે?
હવે પેલો રુદ્ર યાને કે અનિલ એનો જે આન્સર આપે આપણું સેન્ટેન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે અને એનો આન્સર બને છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન 38. હિરવા સહીસ. હવે હિરવા સહીસ પછી હિરવા શું બોલે છે આપ્યું જ નથી, ઇન્સ્ટ્રક્શન આપી દીધી. સિકિંગ ઇન્ફોર્મેશન યાને કે માહિતી મેળવે છે. સિકિંગ ઇન્ફોર્મેશનનો મતલબ ક્વેશ્ચન થશે કે કંઈક જાણવા માટે. બસ ક્યારે છે, દુનિયાની લાંબી નદી કઈ છે, આ બધું શું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન. સામે આન્સર આવે છે, સપના આન્સર આપે છે કે ઇટ ઇઝ નિયર ધ ટેમ્પલ. તો ઇટ ઇઝ નિયર ધ ટેમ્પલ એ જે રિસ્પોન્સ છે એ જવાબ બને છે. એ જવાબ એવો કયો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ જવાબ મળે. તો પેલું હાઉ ઇઝ ધ એટીએમ, એટીએમ કેવું છે, તો એનો આ જવાબ નથી. વેન વિલ યુ વિથડ્રો મની, તમે પૈસા ક્યારે ઉપાડશો, વિથડ્રો કરશો, એ પણ એનો જવાબ નથી. વેર ઇઝ ધ એટીએમ, એટીએમ ક્યાં છે, યસ ઇટ ઇઝ નિયર ધ ટેમ્પલ. તો એટીએમ ક્યાં છે, તો કે એટીએમ મંદિરની નજીક છે. તો અહીં સિકિંગ ઇન્ફોર્મેશન માટે સી આન્સર બને છે. 39. નેહા કેન સિંગ, સેન્ટેન્સ અધૂરું મૂકી દીધું. હવે અધૂરા વાક્યને શોવિંગ ઓલ્ટરનેટિવ્સ, ઓલ્ટરનેટિવ્સનો મતલબ થશે વિકલ્પ, ઓપ્શન. હવે વિકલ્પ બતાવે ને એ રીતે એનો આપણે રિસ્પોન્સ બનાવવાનો છે. હવે અહીં પહેલો ક્વેશ્ચન જે આગળના હતા એમાં શું હતું, તો કે એક વ્યક્તિ બોલે છે, બીજી વ્યક્તિ રિસ્પોન્સ આપે છે. પરંતુ આ ક્વેશ્ચનમાં એવું છે, બીજી વ્યક્તિ રિસ્પોન્સ બોલતી નથી, પણ એક વાક્ય જે છે તે અધૂરું રાખી દીધું છે. એ અધૂરા વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે એકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન ગીવન ઇન બ્રેકેટ શોવિંગ ઓલ્ટરનેટિવ્સ. હવે નેહા કેન સિંગ સ્વીટલી એન્ડ મેલેડિયસલી, એટલે કે મધુર રીતે અને એકદમ સુગમ રીતે, એ તો ઓલ્ટર ન થયો. તો નેહા કેન સિંગ એ ભજન ઓર એ સોંગ. હવે નેહા છે તે ગીત કે ભજન ગાય છે. હવે નેહા કેન સિંગ નાઇધર ઓનેસ્ટ નોર સિન્સિયર, વાક્ય જ ખોટું છે. એ કદાચ બનાવવું હોય તો આમ બને, નેહા કેન સિંગ નાઇધર ઓનેસ્ટલી નોર, નોટ નો આવે, નોર સિન્સિયરલી, એટલે કે જવાબ જ ખોટો મૂકેલો છે. મીન્સ એવી રીતે જવાબ રાખ્યો છે કે આવતો જ નથી. અને ડી આઈધર એ ભજન એન્ડ એ સોંગ, તો ત્યાં એન્ડ આપી દીધું છે. તેથી એન્ડ હોવાના કારણે એ પણ આન્સર નહીં બને. અહીંયા જો ઓર હોત એન્ડને બદલે ઓર, તો આપણો આન્સર બની જાત, બરાબર. હવે નેહા કેન સિંગ એ ભજન ઓર એ સોંગ, યસ અહીંયા હું કાં તો આઈધર મૂકી શકું તો પણ જવાબ સાચો બને, અને માની લ્યો આઈધર નથી આપ્યું તો પણ જવાબ બની શકે છે કે નેહા કેન સિંગ એ ભજન ઓર એ સોંગ. નેહા કાં તો ગીત અને કાં તો ભજન ગાઈ શકે છે. તેથી આપણો સાચો જવાબ બને છે બી. ફરીથી કહું બાળકો, અહીં ઓર મૂકું તો જવાબ ડી થઈ જાય, પરંતુ અહીં ઓર નથી, એન્ડ આપેલું છે. એઝ એ રિઝલ્ટ આપણને ના છૂટકે આન્સર બી જ લેવો પડે. હા, જો અહીં ફરીથી બોલું છું કે ઓર આપી દીધું તો જવાબ ડી બને. ક્વેશ્ચન નંબર 40. હી ઇઝ અનિલ માય ફ્રેન્ડ ડોટ 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 ડિસ્ક્રાઇબિંગ પર્સન, યાને કે અનિલ જે વ્યક્તિ છે, પર્સન, તેનું ડિસ્ક્રાઇબ કરવાનું છે, યાને કે વર્ણન કરવાનું છે. તો વ્યક્તિના વર્ણનમાં શું આવે? હુ ઇઝ સિન્સિયારિટી, સિન્સિયારિટી નાઉન છે. સિન્સિયારિટી નાઉન હોવાના કારણે લાગે નહીં, સિન્સિયર હોત તો ચાલત. સેકન્ડ, હુ ઇઝ સિન્સિયર, યસ એ લાગે છે. ત્રીજું, સી હુમ આઈ કોલ, બોલું. હી ઇઝ અનિલ માય ફ્રેન્ડ, એ મારો મિત્ર અનિલ છે. હું કે જેને આઈ કોલ બોલું, હું બોલુંથી બોલાવું છું. તો બોલું એ એક પ્રકારનું ડિસ્ક્રાઇબ કરેલું થોડુંક લાગે ખરું, પરંતુ એના કરતાં જવાબ જે બી છે, હુ ઇઝ સિન્સિયર, હી ઇઝ અનિલ, તે અનિલ છે, માય ફ્રેન્ડ મારો મિત્ર, હુ કે જે ઇઝ સિન્સિયર, તે એકદમ સિન્સિયર છે, સભાન માણસ છે. તો એ પ્રોપર ડિસ્ક્રિપ્શન અહીં મળે છે બીમાં. માની લ્યો કે બીમાં હી હુ ઇઝ સિન્સિયારિટી એવું આપી દીધું હોત આના જેવું, તો પછી આપણે સી ઓપ્શન સિલેક્ટ કરવો પડે. પરંતુ જ્યાં સુધી પ્રોપર આન્સર હુ ઇઝ સિન્સિયર છે, તો હું આઈ કોલ ભોલું એ લાગે નહીં. માની લ્યો આ નથી આપેલું,
કંઈક અલગ આપેલું છે તો આન્સર સી લઈ શકાય છે. અને ડી હુમ હેઝ સિન્સિયર, ના અહીંયા ઇઝ હોત તો ચાલત હુ ઇઝ સિન્સિયર, પરંતુ એવું નથી. તો આનો જવાબ થયો બી. નેક્સ્ટ ક્વેશ્ચન યાને કે 41. ધ પોસ્ટ ઓફિસ ડોટ ડોટ ડોટ, અને પોસ્ટ ઓફિસ પછી શું કર્યું છે? સ્પેસિફાઈંગ લોકેશન, સ્થળને સ્પેસિફાય કરો. તો પોસ્ટ ઓફિસને લોકેટ કરવાની છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તે બસ સ્ટેશનની નજીક છે. ઇઝ ઓન ધ ટેરેસ, ટેરેસ ઉપર છે, ક્યારે ટેરેસ ઉપર પોસ્ટ ઓફિસ હોય નહીં, બરાબર. ઇઝ ન્યૂ બિલ્ડિંગ, ધ પોસ્ટ ઓફિસ ઇઝ એ ન્યૂ બિલ્ડિંગ. તો એ સ્પેસિફાય ડિસ્ક્રાઇબ, જેમ કીધું કીધું હોત કે ડિસ્ક્રાઇબ ધ લોકેશન કાં તો પ્લેસ, પ્લેસને ડિસ્ક્રાઇબ કરો, બરાબર. અહીંયા સ્પેસિફાઇંગ લોકેશન યાને કે સ્પેસ છે, પ્લેસ છે, તેને સ્પેસિફાય કરવાની છે. તેથી આન્સર બી નથી બનતો, સી નથી બનતો, ને ઇઝ નાઉ ઓપન. તો ઇઝ નાઉ ઓપન એ તો સમયની વાત થઈ, લોકેશન યા પ્લેસની વાત છે ને. તો પોસ્ટ ઓફિસ તે બસની, બસ સ્ટેશનની નજીક છે, તે આન્સર બને છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, અહીંયા ધ આવશે, નિયર ધ બસ સ્ટેશન. તો આ એનો સાચો જવાબ થયો. કારણ તો કે સ્પેસિફાય કરવાનું છે સ્થળ યાને કે લોકેશન કાં તો પ્લેસ, તેથી એમાં નિયર ધ બસ સ્ટેશન, તો એનું લોકેશન છે તે સ્પેસિફાય કરી દીધું, ચોક્કસ કરી દીધું કે બસ સ્ટેશનની પાસે છે. તો આ થઈ આપણા 6 ક્વેશ્ચન્સ, જેના 6 માર્ક્સ હતા.